ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં આવેલ માયાનગર સોસાયટીમાં અગરબત્તીની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી આગની ઘટનાને બાર કલાકથી વધુ સમય ગઈ થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી આ કાબુમાં આવી નથી જેના કારણે આજુબાજુ રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો અત્યારે ડીસાના બે ફાયર ફાઈટર હજુ પણ આગને કાબૂ લેવા મથામણ કરી રહ્યા છે માયાનગર વિસ્તારમાં આવેલા ફેક્ટરીના કારણે બાજુમાં આવેલ સ્વામી વિવેકાનંદ શાળા પણ બંધ કરવી પડી છે ડીસા સેના રેલવે સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ માયનગર સોસાયટીમાં ગત મોડી રાત્રે પૂજા અગરબત્તી નામની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી આગની ઘટનામાં અગરબત્તીની ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે આગની ઘટનાને લઈ ગત મોડી રાત્રે આજુબાજુમાં વસતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો અને આગને કાબુ લેવા માટે મોડી રાત સુધી ડીસા ધનેરા પાલનપુર દિયોદરની ફાયર ફાઈટરની ટીમો કામે લાગી બીજા દિવસે બાર કલાકથી વધુનો સમય થઈ ગયો છતાં હજુ સુધી આગ પર કાબુ લઈ શકાયો નથી બીજા દિવસે પણ ડીસાના બે ફાયર ફાઈટરો હજુ સુધી આગને કાબુ લેવામાં પ્રયાસ કરી આગની ઘટનામાં ફેક્ટરીમાં પડેલ અગરબત્તીનો સામાન તેમજ મશીનો બળીને ખાસ થઈ જતાં કરોડો રૂપિયા નુકસાન સામે આવી રહ્યું છે તો આ તરફ ડીસા સમય રાત્રિના સમય બની આગની ઘટનાને લઈ માયાનગર વિસ્તારમાં રહેતા લોકોના પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે બહાર નીકળવામાં આવ્યા આખી રાત આ વિસ્તારના લોકો જમ્યા વગર બહાર રહેવા માટે મજબૂર બન્યા ધોધમાર વરસાદ પડી રહ્યો હોવા છતાં પણ લોકો સુધી બહાર જ રહ્યા હતા હજુ પણ આગની ઘટના ચાલુ હોવાને કારણે આ વિસ્તારના લોકોમાં ભય જોવા મળ્યો હતો રાજ્યમાં જે પ્રમાણે આગની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે તેને લઈ તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ડીસાદ સાઈના માયાનગર વિસ્તારમાં આવેલી આ અગરબત્તીની ફેક્ટરી એ રહેણાંક વિસ્તારમાં આવેલી છે અને છેલ્લા ઘણા સમયથી અગરબત્તીની ફેક્ટરી ચાલતી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્ય કરવામાં આવતી નથી ત્યારે ગત મોડી રાત્રે બનેલી આગની ઘટનાને લઈ હવે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બીજી તરફ આ ફેક્ટરીની બાજુમાં સ્વામી વિવેકાનંદ શાળા આવેલી છે અને આગની ઘટનાને લઈ આજે શાળામાં પણ વિદ્યાર્થીઓને છુટ્ટી આપી દેવામાં આવી હતી તો કહી શકાય કે આ ફેક્ટરી એક તરફ તો રહેણા વિસ્તારમાં વચોવચ છે તો બીજી તરફ શાળાની બાજુમાં જ આ ફેક્ટરી આવેલી છે ત્યારે અગરબત્તીની ફેક્ટરીને લઈ કઈ રીતે આટલા સમયથી ચલાવવામાં આવી રહી છે તે પણ તંત્ર સામે સવાલ ઉભા થયા છે ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે આ જે ફેક્ટરીની છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી અને નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવી ન હતી બીજી તરફ રહેણાંક વિસ્તારમાં વચ્ચો એ રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું કે કોઈને પણ જાણ પણ ન થાય તમામ જે ફેક્ટરી ચાલી રહી તે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ચલાવવામાં આવી રહી હતી ત્યારે હવે આગ લાગ્યા બાદ તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું બીરો રિપોર્ટ